સ્વાધીનો 2.17 દાખલો રકમ આપી છે 1 મોલ આદર્શ વાયુ પ્રમાણભૂત તાપમાને અને દબાણે 22.4 લીટર જગ્યા રોકે છે એને મોલર કદ નામ આપ્યું છે આપણે નોંધમાં લખ્યું હતું બરાબર એટલે 1 મોલ આદર્શ વાયુ એ ગમે એ જગ્યા ઉપર આદર્શ વાયુ તમે ભર્યો હોય તો એ કેટલી જગ્યા રોકશે તો કે 22.4 લીટર જગ્યા રોકશે આ કદ આપ્યું છે લીટરની અંદર આપ્યું છે કદ મીટર ક્યુબમાં ફેરવ હોય તો 10^-3 મીટર ક્યુબ થાય બરાબર એટલે મોલર કદ આપ્યું તો 1 મોલ હાઇડ્રોજન વાયુ માટે મોલર કદ અને પરમાણ્વીય કદનો ગુણોત્તર મેળવવાનો બરાબર બે પ્રકારના કદ આપ્યા છે 1 મોલ આદર્શ વાયુ એનું મોલર કદ મેળવો અને એનું પરમાણ્વીય કદ મેળવો અને પછી બેનો ગુણોત્તર મેળવો પછી કીધું શા માટે આ ગુણોત્તર મોટો હોય છે એટલે તમે ગુણોત્તર મેળવો છો ને તો એ કિંમત એકદમ મોટી આવશે તો તમારે એનું કારણ એ આપવાનું છે કે આ ગુણોત્તર શા માટે મોટો આવ્યો પછી હાઇડ્રોજન અણુનું પરિમાણ આપ્યું છે પરિમાણ એટલે એનો વ્યાસ 1 એંગસ્ટ્રમ એટલે વ્યાસ 1 એંગસ્ટ્રમ હોય તો ત્રિજ્યા 0.5 એંગસ્ટ્રમ થાય તો રેડી મારે પહેલાં વહેલાં ગુણોત્તર મેળવવાનો કોનો ગુણોત્તર છે તો કે મોલર કદ અને પરમાણ્વીય કદ તો મોલર કદ તો મારે મેળવવાની જરૂર નથી ઉપર આપ્યું છે 22.4 લીટર મેળવવું શું જોઈએ તો કે પરમાણ્વીય કદ મેળવવું જોઈએ તો પહેલાં વહેલાં પરમાણ્વીય કદ તમારે જોતો હોય તેનું સૂત્ર મેં તમને નોંધની અંદર લખી દીધું છે બરાબર 1 મોલ આદર્શ વાયુ એનું પરમાણ્વીય કદ સૂત્ર જો યાદ આવે તો આવું હતું NA એટલે એમાં પરમાણુની સંખ્યા 1 મોલમાં એટલે 1 મોલમાં પરમાણુની સંખ્યા NA હતી અને ગુણ્યા શું હતું તો કે ગુણ્યા હતું 1 પરમાણુનું કદ બરાબર 1 પરમાણુનું કદ જો વિચારી જ લો કે માની લો કે આ 1 મોલ આદર્શ વાયુ અહીંયા ભર્યો છે બરાબર એની અંદર આવા પરમાણુ હોય છે જેટલા હોય એટલા આવા પરમાણુ આવી સંખ્યા 1 મોલ તત્વ હોય છે માની લો કે 1 મોલ હોય 1 મોલ આદર્શ વાયુ હોય તો એની અંદર આવા પરમાણુની સંખ્યા હતી એને અને 1 પરમાણુ હોય તેનું કદ હતું તમારી પાસે 4/3 π r³ આટલું કદ હતું એટલે મારે પરમાણુય કદ કે ને તો આ પરમાણુ જે છે ને જે ડોટેડ કરવું બરાબર એ કદ માગે 2 પરમાણુની વચ્ચેનો જે વિસ્તાર છે એનો સમાવેશ આની અંદર કરવાનો નથી બરાબર આ કદ તો આટલું કદ મારે જોતો હોય તો 1 પરમાણુનું કદ 4/3 π r³ ગુણ્યા જેટલા પરમાણુ છે એના વડે એને ગુણી નાખું એટલે આ પરમાણુનું કદ મને ટોટલ મળી જાય એટલે આ સૂત્ર હતું તમારી પાસે NA ગુણ્યા 4/3 π r³ એટલે કે 1 પરમાણુનું કદ તો 1 પરમાણુનું કદ છે હું અલગથી મેળવી લઉં છું રેડી 1 પરમાણુનું કદ તમારે જોતું હોય તો 1 પરમાણુનું કદ શું હતું સૂત્ર 4/3 π r³ આમાં બધી કિંમત આ 4/3 એમનો પછી પાય એટલે આપ્યો તમને 3.14 અને આરની કિંમત માં વ્યાસ આપ્યો છો યાદ રાખજો 1 એંગસ્ટ્રમ તો આ કેટલું થાય 0.5 એંગસ્ટ્રમ એની ત્રિજ્યા મીટરમાં ફેરવું તો 10^-10 અને એની 3 ઘાત હવે આનું તમે સાદું રૂપ આપી દો એટલે એ આવશે 0.5238 0.5238 ગુણ્યા 10 ની
माइनस 30 का कैलक्युलेटर की मदद सादरूप तमारे आपवु जो आटलू एनु कद आवशे। हवे अहीं किंमत मूकी दऊं तो मने एक मोल आदर्श वायु होय एनुं परमाणवीय कद मळी जाय। हलो आनी किंमत केटली है ने तो के 6.023 गुणा 10^23 का एक परमाणु कद तमे मेळ्युं 0.5238 गुणा 10^-30 का तो आनु सादरूप आपशो तो ई आवशे 3.1548 અને ગુણ્યા 10^-7 કા બરાબર કેલ્ક્યુલેટર સાદરૂપ આપવાનું આ મીટર ક્યુબ। હાલો એટલે એક મોલ પરમાણુનું કદ મળી ગયું, તમારે શું કરવાનું છે? એક મોલર કદ કે જે તમને અહીં આપ્યું છે 22.4 લિટર અને એક મોલ પરમાણુય કદ જે તમે અહીં મેળવ્યું એનો ગુણોત્તર શું હશે? બરાબર છે, એ ગુણોત્તર તમારે મેળવવાનો છે। तो जो एक गुणोत्तर मारे जो हो क्यों क्यों कद है तो एक तमारी पाए छे मोलर कद अने बीजू छे तमारी अगर परमाणवीय कद एक मोल माटे, एक मोल माटे याद रखजो बराबर। ऊपर मोलर कद छे तो ये एक मोल हो तो साचू है અને નીચે જે આપણે મેળવ્યું એ એક મોલ માટે જ મેળવ્યું એટલે આ એક મોલ માટે જ છે બરાબર। ગુણોત્તર મારે મેળવવું તો મોલર કદ તમને ઉપર આપ્યું હોય કેટલું છે તો કે 22.4 લિટર અને મીટરમાં ફેરવું તો 22.4 × 10^-3 એટલે મીટર ક્યુબમાં ફેરવું અને છેદમાં મીટર ક્યુબ લિટરમાંથી ફેરવીને આવ્યું છે મીટર ક્યુબમાં અને પરમાણુય કદ તો એ આવશે 3.1548 અને ગુણ્યા 10^-7 અને એ શેમાં તમારે કરતો કે મીટર ક્યુબ। આનું તમે સાદુરૂપ આપી દો તો એ આવશે 7.1 × 10^4 બરાબર। એકમ તો નીકળી જઈશ એટલે એકમ નહીં આવે, આ ગુણોત્તર આટલો મળશે તમને। હવે જો એમાં જે મેળવવાનું કીધું તો એક આન્સર તો તમને મળી ગયો બરાબર, બેનો ગુણોત્તર માંગ્યો તો ગુણોત્તર તમારી પાસે આવી ગયો। હવે હું માંગુ છું જો કે શા માટે આ ગુણોત્તર મોટો, તો ગુણોત્તર મોટો શા માટે આવ્યો કારણ કે મોલર કદ વધારે છે એટલે મોલર કદ વધે ક્યાં? મોલર કદ એટલે આખા આખા તત્વનું કદ જોવા અહીંયા આ મોલર કદ વધારી રહ્યો બરાબર, વચ્ચેની જગ્યાનો સમાવેશ થઈ જાય મોલર કદની અંદર। કેટલા હતા? 6 પરમાણુ અહીં દોર્યા હતા તો અહીં 6 દોરી નાખું, 1, 2 અને 3 એટલે આ આ બધું દોટ કરું ને એ બધું કદ એટલે પરમાણુ કદ અને બધું ધ્યાનમાં લઈ લો, આ દોટવાળું વચ્ચેનો વિસ્તાર બધું ધ્યાનમાં લઈ લો એટલે મોલર કદ। તો જોજી અહીંયા જે મોલર કદ છે, મોલર કદ એટલે આખે આખા વિસ્તારનું કદ, એના કરતાં અહીંયા મોલર કદ વધારે છે, અહીં વિસ્તાર વધારે જોઈ લ્યો। તો એનો મતલબ એમ કે જ્યાં આ સૂત્ર ઉપરથી એવી ખબર પડે આ કિંમત મોટી ક્યારે મળે, તો કે ઉપરની કિંમત મોટી હોય ને તો આ કિંમત મોટી મળે, છેદની કિંમત મોટી હોય ને તો આ કિંમત નાની મળે। તો અત્યારે કિંમત મોટી જ આવી છે એટલે એનો મતલબ એમ કે મોલર કદ વધારે, મોલર કદ વધારે એટલે મોલર કદ અહીંયા જે મોલર કદ છે આખા આખા તત્વનું જે કદ છે એના કરતાં અહીંયા મોલર કદ એટલે કે આખા તત્વનું કદ વધારે બરાબર। તો ગુણોત્તર મોટો મળ્યો એટલે એનો મતલબ કે મોલર કદ વધારે એટલે મોલર કદ વધારે એટલે અમે વધારે લીધું, તો વધારે લઈશ ને તો બે પરમાણુ વચ્ચેનું જે અંતર છે એ વધુ હોય છે, અહીં જો નજીક નજીકમાં હોય છે। મોલર કદ ઓછું હોય તો પરમાણુ વચ્ચેનું અંતર ઓછું હોય છે અને મોલર કદ વધારે હોય છે ને તો પરમાણુ વચ્ચેનું અંતર વધી જાય રેડીએ। તો આનું કારણ લખો કે ગુણોત્તર શા માટે મોટો છે, તો ગુણોત્તર મોટો હોવાનું કારણ કે પરમાણુ વચ્ચેનું જે આંતર આંતરિક અંતર છે બે પરમાણુ વચ્ચેનું જે અંતર છે એ વધારે છે અને એ વધારે હોય ને
तो ज आ मोलर कद है मोटू मळे अने तो ज आ गुणोत्तर मोटो मळ्यो होय। तो कारण आवुं लखी शकुं कई परमाणु वच्चे बरा आंतरिक अंतर है वधु होवा मोलर कद मोटू मळशे ई वधु मळे અને માટે મોલર કદ વધુ મળે તો માટે આ ગુણોત્તર કેવો મળશે તમને? તો ગુણોત્તર તમને મોટો મળશે આ એનું કારણ। રેડી અહીંયા દાખલો પૂરો થાય બરાબર એટલે 2.17 અહીંયા હું કમ્પ્લીટ કરું।